સમાજની અંદર આજે દિવસે દિવસે ઘણી બધી સુવિધા ને ટેકનોલોજી વધતી જાય છે પણ માણસના જીવનમાં ટેન્શન ચિંતાઓને લઈને માણસ દુઃખી છે ઘરની અંદર કઈ એવા ને લઈને દુખ નથી દુખ છે મનના છે કોઈ પણ માણસ આ દુનિયાના બોર્ડર બહાર જાય એટલે ક્યારેય સુખી ન થાય જીવન જીવવાની કળા એ આપણને આપણા ઋષિ હોય શીખવાડે છે વિજ્ઞાને આપણને બહારનું આપ્યું છે ઋષિમોની હોય આપણે અંદરની શાંતિ આપી છે વિજ્ઞાનને ગતિ છે પણ દિશા નથી દિશા વગરની ગતિ ગમે ને પહોંચાડે એટલે આપણા જીવનની અંદર જેનામાં કળા વરેલી છે એ કળા બધી લૌકિક છે દુનિયામાં અત્યારે અને એ કળા છે માણસના જીવનમાં સફળતા મળતી નથી કોઈ સારું નૃત્ય કરે એ કળા છે એનામાં પણ એનાથી માણસનું જીવન સફળ નથી જતું આ દુનિયામાં મોટા મોટા માનધાતાઓ સફળ નથી ગયા મોટા રાજાઓ સફળ નથી ગયા માણસ આજે દોડે છે સુખી થવા માટે પણ જો જીવન જીવતા ન આવડે ને બહુ મોટા મોટા માણસો આ દેશ લેવલે નહીં પણ દુનિયા લેવલે થઈ ગયા નહીં આપણે કોઈના નામ દે દાખલા ના દેવાય પણ ગાંધીજી જેવાય રડતા હતા છેલ્લી ઉંમરે એકલા એકલા રડતા હતા મેં એનું પુસ્તક વાંચ્યું છે ને એમાં લખ્યું છે કે હું ભડકે બળું છું મને શાંતિ નથી હું અરળના રુદન કરું છું એકલો એકલો તરલણી નાણાં જેટલી મારી કિંમત નથી રહી હવે જો માણસે એટલી બધી સેવા સવાજ નહીં કરી ગાંધીજી કઈ ઓછું કામ નથી કર્યું ભારત માટે પણ અંદરની શાંતિ છે ને એ જુદી વસ્તુ છે વિવેકાનંદ સ્વામી જેવા પણ લખી ગયા છે કે દુનિયા માટે ઘણું કર્યું પણ મારા કલ્યાણ માટે કર્યું હતું ઘણું જ સુખી હતું દુનિયામાં સફળ કોણ ગયું છે જેને ઘરે કઈ નથી ને સફળ ગયા અને બધું મેળવેલું હોય ને તો એ માણસ હતાશા નિરાશા બહુ બધાને જોયા છે આપણે જીવનની અંદર અમેરિકા દેશ આજે એકદમ સુપરફાઈ દેશ કહેવાય સુપરફાઈ એજ્યુકેશન બહુ જ છે સગવડ સુવિધા બહુ છે પણ ભેગા રહી ન હોય કે બોલો હવની રીતે હવ રહી ઓછામાં ઓછા હા ઓછામાં ઓછા પાંચ વાર લગ્ન થાય ત્યારે જીવન પૂરું થાય છે બધું વીસ વર્ષ ભેગા રહે ને તો સરકાર એવોર્ડ આપે ને ઈનામ આપે આપણે ત્યાં ખુડશી વાળા બધા ઇનામ લઈ આવે બેઠે બેઠેલાનો નો વિશ્વાસ ના આવે બહુ આપણને એટલું બધું એ અમેરિકા છે પાંચસો ટન ઊંઘવાની દવા ખાય છે આ તો કેટલા વર્ષો પહેલા મેં ગયા ત્યારે અમને કીધું તું ત્યાંના મોટા મોટા ડૉક્ટરો પાંચસો ટન ઊંઘવાની ટેબ્લેટો ખાય છે દેશમાં રોજની માણસને ઊંઘ ક્યારે ના આવે આપણે અહીં જાગવાની દવા દેવી પડે ગણાય તો કથામાં જ જામી જાય દુઃખ્યા છે બધા એ કાઈ નહીં યોગી મહારાજ એક વાત કરતા કે બે વેપારી હતા ને ગાડી લઈ ફોર વ્હીલ અને એ ગામડામાં ઉઘરાણી જતા હતા કપાસ વેચો છે ને એના પૈસા ખેડૂત લેવાના છે એ છોકરી આવે ને ચાર રસ્તા સાઈન બોર્ડ તો કઈ હોય નહીં બધા પાવડા બનાવવા લઈ જાય એટલે ક્યાં જવું નક્કી નહીં એટલે પૂછ્યું બે ખેડૂતો હોઈ ગયા છે ત્યાં ખેતરમાં ફેફામાં હોઈ ગયા હતા પેલું માથે બાંધવાનું કપડું હોય નહીં પાછળ હોય ગયા માથે મૂકી શેઠિયાઓ તો ઓળસતા નથી પણ રસ્તો પૂછવા ગયા બાજુમાં ભાઈ અમારે આ ગામમાં જવું છે એનો રસ્તો કયો છે ગામડામાં શું ખેડૂતો બધા નાના ગામડા ભાવ બહુ હોય બધાની પ્રેમ બહુ હોય મોટર જોવાય ને બધા રાજી છે આવો આવો શેઠ બાપા ઓળખાણી ન હોય તોય બોલાવે માટલીનું પાણી પાય ખબર ગામડામાં બોર્ડ લખ્યા હોય ભલે પધારો અને શહેરમાં શું લખ્યું હોય રજા સિવાય પહેવું નહીં ગામડામાં બહુ ભાવ પ્રેમ વધારે બધું જ વળી પાછો અત્યારે તો કુતરાના બોર્ડ માર્યા હોય આપણે મન જ ન થઈ જવાનું મારી પતિ પત્ની હિંચકે બેઠા હતા બગીચામાં અને વેવાય ને વેવાય ને આવ્યા તો ઉઠાય નહીં કે આવો આવો અંદર કે તમારો કુતરો વાઘ જેવો છૂટો ફરે ભસે છે એ કે વાંસો નહીં આવો એમ નવો લાયા છે ને જોવું છે કરડે છે નથી કરતો કે હવે આવી સંસ્કૃતિ હોય આ શહેરમાં બધાય બધા શહેરમાં એવા નથી હોતા પણ ગામડામાં ભાવ પ્રેમ વધારે એ જમાનામાં હજી હોય છે એટલે ખેડૂતો હું તા ને જગાડ્યા માટલામાંથી પાણી આપ્યું અને પછી પૂછ્યું બોલો શું છે હવે એને પૂછવાનો રસ્તો હતો હું અતરમાં હોય ગયા દસ વાગ્યા સવારમાં તમે રસ્તો પૂછવા એવા નીચે એના માટે હોય ગયા તમારા પ્રશ્ન છે બુદ્ધિ હોય ને બધી વાપરે વાપરે જ કરે માણસ ખેડૂતોએ કીધું કે અમારે છે ને દસ વાગ્યા સુધી કામ કરીએ તડકો થાય એટલે આરામ કરી લીમડાની છે બપોરે જમી લઈ ઘરે જઈ જમીન બહુ છે અમારે તો પાણીના બોર છે પાણી ખૂટતું જ નથી કે વધારે કમાવો નહીં કે એટલું બરાબર છે અરે વધારે કમાવ તો શું થાય ખેડૂતો કે બંગલા બને પછી ગાડીઓ આવે પછી શું થાય એસી ન ખાઓ ઘરમાં ફર્નિચર કરો પછી પછી શાંતિથી આરામ કરો કે અમે શાંતિથી જ આરામ કરતા હતા તમે જગાડ્યા અમને આવી દખલ શીખવાડશો નહીં ખોટી કે અમારે અમને ઢેફામ ઉતા જ થાય સુખ છે ને માણસને અંદરથી આવે છે દુનિયા આખી ફાફા મારે સુખ માટે આવા કપડા પહેરું ને આવો ખોરાક ખાવ ને આવી ગાડી લાવવું ભાઈ એ કાંઈ તાઇફામાં આનંદ નથી સબરીબાઈ ને આનંદ હતો ને એટલો ઇન્દિરા ગાંધી ને નહોતો ભાવી વર વડાપ્રધાન તો રાવણ ને નહોતો કોનાની લંકા કહેવાય ને કેટલું બધું જીવો માણસ એક લાખ ને એસી હજાર વર્ષ જીવો આપણે તો હજી આઠ સિત્તેર વર્ષમાં શું કે દોરી ખેંચી લો હવે રાવણ એટલું બધું જીવો ને તો શાંતિ મળી નથી એને ઘણી બધી હતી એને અને કેટલી સમૃદ્ધિ એની આગળ યમરાજાને બાંધી દેવો રાવણ તિલોકીનો રાજા પણ કોઈ નામ પાડે બ્રાહ્મણ હતો રાજા હતો વેદ ભણેલો હતો કોઈ સભા મોઢા આવે ને તેમ કહ્યું કે આવો આવો રાવણભાઈ અહીં બે તેમ ગાયું દે આપણને રાવણભાઈ કયો સ્મન રાવણ ની એલર્જીથી કી બધાય ને પૈસા હતા ને કે મનની શાંતિ નહોતી સીતા માતા ને લંકામાં લાવ્યો રાવણ પછી એક દાડો શાંતિથી ઊંઘ નથી આવી કઈ કઈ વરદાન માગ્યા અને રામને સીતાને જંગલમાં મોકલ્યા પછી કઈ કઈ એક દાડા શાંતિથી ઊંઘ નથી આવ્યું પેલેસ ની અંદર રાજમાં અને સીતા માતા સટાઈ ઉપર આનંદ થી જીવન ગાળ્યું છે શાંતિને સુખ અંદરથી આવે છે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કે છે કે જેનું મન સ્થિર છે પવિત્ર છે શુદ્ધ છે એને ક્યારેય દુઃખ ન આવે આનંદ મન થી આવે છે કોઈ વસ્તુ વ્યક્તિથી આનંદ ક્યારેય મળે નહીં કોઈ કોઈને અંદરનો આનંદ કોઈ લઈ ન જાય આપણો એ કાયમ રહે એટલે જીવનમાં સફળ જવું હોય ને કોઈ રસ્તો આ દુનિયા પર છે જ નહીં યાદ રાખજો તમે ગમે તેટલું કરો તમે તમને મોટપ મળશે સન્માનો મળશે તમને તમને હોદ્દાઓ મળશે શાંતિ નહીં મળે શાંતિ જુદી વસ્તુ છે ભગવાન ગીતામાં લખ્યું છે આખી દુનિયા બોલે નહીં માન્ય નહીં એ કૃષ્ણ ભગવાન બોલે નહીં માન્ય થાય ભગવાન હતા પરમાત્મા હતા માણસની અંદર ભેદભાવ હોય દેશ હોય માન મોટપ હોય વિષયો હોય એનું પ્રમાણ ના કહેવાય શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રમાણ કહેવાય ભગવાન બોલે શક્ય જો મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે જયારે લડાઈ પૂરી થઈ અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન વિદાય થતા હતા ત્યારે અસ્વસ્થમાં દોણાચાર્ય નો દીકરો એવા કામ કર્યા છે કે ઉત્તરા જે અભિમાનુની પત્ની હતી અભિમાન્યુ લડાઈમાં મૃત્યુ પામી ગયેલા અર્જુનના દીકરા હતા એની પત્ની ઉતરા એના પેટમાં એક બાળક હતું આ માણસની હલકટ એટલી છે કે પાંડવોનો વંશ નો રહેવો જોઈએ અને બ્રહ્માસ્ત્ર ગર્ભની અંદર કે બાળક મરી જાય એટલું નિર્દય કામ વ્યક્તિએ કર્યું છે કોનો પુત્ર છે ગુરુનો પાંડવોના ગુરુ દોણાચાર્ય નો દીકરો શાસ્ત્ર ભણેલો છે અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે એ વખતે ઉત્તરાયણની આગળ ગયા કુંતી માતા રડે છે દ્રૌપદી રડે છે કે પાંડવો નો વંશ આના પેટમાં છે ભારતનું ભવિષ્ય આના પેટમાં છે જે રાજા પરિક્ષિત નામે બહાર આવ્યા છે એ ભારત દેશના રાજા હતા પરિચિત શ્રી કૃષ્ણ ભગવાન એ વખતે બધાની વચ્ચે કેવો શબ્દ વાપર્યો કે હું જીવનમાં ક્યારેય જૂઠો ન બોલ્યો તો બ્રહ્માસ્ત્ર પાછું વળી જાય હવે મહાભારતની લડાઈમાં ભગવાને કેટલાને મરાવ્યા છે ભગવાન કે મારા ચારિત્રમાં કોઈ ફોલ્ટ ન હોય તો બ્રહ્માસ્ત્ર પાછું વળી જાય ને કોઈ ખોટું કામ કર્યું ન હોય અને બ્રહ્માસ્ત્ર ભગવાને પાછું વળે અને નો જન્મ આજો એ પરીક્ષિત રાજા જ્યારે પાંડવો જરાસન જોડે યુદ્ધ કર્યું આપણે જીવનની સફળતાની વાત કરીએ છીએ યુદ્ધ કર્યું જરા સંસ ને એ બે ફાડિયા જન્મેલા શરીરના બે ભાગ વચ્ચેથી અને જરા નામની એની દાસી હતી ને એની ભેગા કર્યા જીવતો થઈ ગયો શાસ્ત્રમાં છે ને સંશય નહીં કરવાનો આ બધી કથાઓ લખેલી છે હવે ભીમે એને માર્યો અને એનો મુંગટ હોનાનો હતો ને એ ભીમ પોતે લઈ આવ્યા પાંડવો અને એના પટારામાં મૂકી લો રાજા પરીક્ષિતને જયારે રાજાભિષેક કર્યો કારણ કે પરીક્ષિત રાજા છે ને એને રાજ આપીને પાંડવો સ્વર્ગ રોષણમાં રહ્યા એ રાજા પરીક્ષિત પટારાનો જૂનો મુગઢ જરાસનનો લાવેલા જે ભીમ એ માથા પર ચડાયો અને જંગલમાં ગયા રસ લઈ જો સુવર્ણની અંદર કળજુગનો વાસ લખ્યો છે ભલે તમે પહેરો એનો વાંધો નહીં પણ કડજુક લઈને ફરીથી એટલું યાદ રાખવાનું બધે કારણ કે ભાગવતમાં લખ્યું છે ત્રીજા સ્કંધમાં લખ્યું છે એ પરિક્ષિત રાજા જતા હતા ને ત્યારે એક માણસ નું એની દ્રશ્ય જોયું કે ગાય છે ને એને એક ભાઈ મારતો હતો અને બળદના ત્રણ પગ તોડી નાખ્યા એની એક પગે બળદ ઉભો છે એને પણ તોડી નાખવા માણસ તૈયાર હતો પરિષિત રાજા એ જોયું કે મારા રાજ્યની અંદર આવો અધર્મ કોણ કરે છે એની બાણ ઉગાઈનું એ પોતે કળજુગ હતો કૃષ્ણ પધાર્યા કેળ્યા વાત શ્રી ભાગવતે ભાખી ભગવાન પોતે જ્યારે ધામમાં ગયા કૃષ્ણ એ જ વખતે કળજુગ આ પૃથ્વી પર આવી ગયો કળજુગની આવડતાથી ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ હજી એને પાંચ હજાર વર્ષ થયા છે તિશુ મંડળમાં છે હજી ઘોડિયામાં હળહ કરજુ કે આવી ગયો હજી તો કિશોર ને યુવાન થશે ને ત્યારે જીવતા નહીં આવડે આપણે મેં ભાગવત વાંચ્યું છે બારસો પેજ ઉપર લખ્યું છે કે વીસ વર્ષની આવડતા માણસ ની રહેશે પેલા માણસો હો વર્ષ જીવતા તમારા ગામમાં હો ના કેટલા છે હવે ડોક્ટર ને ઘરની દવા તો હો વરને જીવતા આવડતા તો ફળ ઝંઝાતી રહેશે માણસની

શ્રીમદ ભાગવત આપણા હિન્દુઓ માટે મેન ગ્રંથ ગણાય છે એમાં લખ્યું છે કે જ્યાં જુગાર રમાય ને એના તારે જવું કે હજી એક આપો ને આ તો કેવું સ્થાન આપ્યું તમે કે દારૂ પીવાય ત્યાં જ હશે ઘરની વાત જ કરો ભાગવત ને બે વાર અક્ષર અક્ષર વાંચું દારૂ એટલે દૂધ પાન એટલે બધા જ વ્યસનો આવી ગયા એમાં દારૂ ન પીવો સિગારેટો પીવી એવું નથી આવતું વ્યસન માત્ર આવી ગયા માં એક સ્થાન આપો ને બધા કેવા તમે મને આપો છો કે સુવર્ણ અમારે જે જાળજુ એટલે કંકાસ કજીયો ઝગડો આ બધા છે ને અને વધારે ઉમેરી દીધું સત્તાના એવો લોકો કૌભાંડ બધા કઉ પર જ છે અને ઘણી વાર પાળેલું કૂતરું કરતું હોય છે કોનાનો મુગટ પહેરો રાજામાં જ પ્રવેશ કર્યો કળજુગ એ પહેલો જ અને પરિચિત રાજા ઋષિના આશ્રયમાં ગયા સમીક ઋષિ હતા ધ્યાનમાં બેઠા હતા અને ખબર નથી કે મારા રાજ્યની અંદર મારા આશ્રમમાં મારા રાજા આવ્યા છે એટલે રાજાને બોલો કળજુગનો પ્રવેશ જો સુવાડો મુગટ આસુરી માણસનો હતો એટલે મરેલો સરપ હતો ઝાંખડામાં એ ઋષિના ગળામાં પહેરાઈ દીધો ઋષિને તોય ખબર નથી ધ્યાન સમાધિમાં હતા પેલાના ઋષિઓ ધ્યાનમાં બેસે ને શરીરના ભાવ ભૂલી જાય આપણે તો તારે ધ્યાન કરવાની બહુ ધ્યાન રાખવાની જરૂર છે વધારે તો ધ્યાન તો કઈ થતું નથી આપણે અને ઋષિ તો કઈ ખબર ન પડી પણ એમના શિષ્ય આવ્યા ત્રોંગી ઋષિ બાજુમાં તમસા નદીના કિનારે ઋષિપુત્રો અધ્યયન કરતા હતા ઋષિ પુત્રો બધાય એની જોઈ કે મારા ગુરુના મારા પિતાના ગળામાં જેની શ્રાપ નાખ્યો છે ને તક્ષકના કડ હાથ દાડામાં મૃત્યુ થઈ જાય પહેલાના જમાનામાં બધા શ્રાપ આપી દેતા શ્રાપ તો હજી આપે છે પણ આવું કોઈને લાગે નહીં આપણને બધા તમારું સત્યાનાશ નીકળી જાય કશું શું થવા નથી કે આપણામાં સત્વ હોવું જોઈએ શ્રાપ દેવું અને રાજાને ખબર આપી કે ભાઈ તૈયારી કરી લેજો હાથ દાડામાં મૃત્યુ છે તમારું હવે શું થાય ગયો આપણે હાથ દાડામાંથી આઠમો દાડો આવવાનો છે આપણે આજે આપણે સોમવાર છે ને ઘરે અવાજ આવે પટારામાંથી માળિયામાંથી ફ્રીજ માંથી કે મંગળવારે તૈયાર રહેજો તમારું મોત છે સાંજે હાથ વાગે યમરાજા આવવાના લેવા બોલો ફફડાટ થઈ જાય કે નહીં આપણને એવો રાજા પરિસદ ને થઈ ગયો રાજના હોશ ઉડી ગયા એનો દીકરો જન્મ જઈને રાજ તિલક કરી દીધું આખો ભારત દેશનો રાજા છે પણ મોત આગળ તો ભલ ભલા ખંભળ દાર બંધ દેખ કાલ કિસી કોને છોડતા હોય મોત કોઈને છોડે નહીં ગમે તે તમે નવો રક્ષણ ભક્ષણ થઈ જાય ગમે તેની તમારી સિક્યોરિટી ઉડી જાય હાર્ટ એટેક આવે શું કરી સિક્યોરિટી કોઈ પણ વ્યક્તિ દુનિયાની આવે કોઈનું ચાલે નહીં કોઈ નહીં આગળ મોત તો ગમે ત્યારે આવી જાય મૃત્યુ પછી આપણા હાથમાં શું હશે કયો મને

કોઈ પણ બધા ની પથ્થરી આપડી મનમાં શો મલકાઈ રોજ તારી આવર દાવો ચી થાય તારા માટે લાકડા લેવાશે ઉપર સુવાડી પછી આગરે લગાડશે ભડ બળે તારી કાઈ રોજ તારી ઓછી થાય રોજ આપણી આવડે ઓછી થાય રોજ આજનો દાડો પૂરો થઈ ગયો શું કર્યું ભગવાન જાણે કોણ હિસાબ પૂછે છે આપણને વચ્ચે તમને વાત કરી દઉં દાડા છે ને એટલે શાંતિથી કથા થશે આપણે ભાગવતની અંદર એક પહેલા સ્કંધમાં એવી કથા આવે છે કે ચાર યુગની એક છોકરી કહેવાય છે ચાર યુગ છે સતયુગ તેતાયુગ સતયુગ દ્રાપદ તેતા અને કળયુગ સતયુગના બહુ આવડતા વધારે છે દશરથ રાજાને સાઠ હજાર વર્ષની ઉંમરે તો દીકરાનો જન્મ થયો એવું વાલ્મીક ઋષિ લખે રામાયણમાં ઋષિ મુનિઓ સાઠ હજાર વર્ષ તપ કરતા સાઠ હજાર વર્ષ લગ્ન થઈ ગયા પછી દીકરો છો ને ઉંમર થઈ તા અત્યારે તો લગ્ન કર બે વર્ષ માં કે ધૂઈને કરો ધૂ શાંતિ રાખ થશે ઉતાવળિયા દશરથ રાજા રાજા એવા હતા હતા ભારત દેશના મોટા અને એમાં લખ્યું છે કે ચાર યુગના એક છોકરીની ચારે યુગ ભેગા કરો ને તો બાવીસ લાખ અને વીસ હજાર વર થાય બાવીસ લાખ અને વીસ હજાર થાય ત્યારે એક છોકડી ચાર યુગની પૂરી થાય એવી રાજ કરે એવા બ્રહ્માના એક દિવસમાં સૌ ઇન્દ્ર એટલું રાજ કરી એક દિવસ થાય એવા બ્રહ્મા વર્ષ જીવે ફરી ભગવાન મનુષ્ય નો આપે તમે જે થવું છે જજો ધારાસભ્ય થઈ જાવું છે કે મોક્ષ મેળવી લેવો છે કે ઉદ્યોગપતિ થઈ જાવું છે જે કરવું એ કરો તમારા હાથમાં છે જીવન તમારું મૃત્યુ રોકાતું નથી પણ સુધારાય છે ભગવાન કે મને બે વાર હસવું આવે છે એક તો ડોક્ટર એમ કે હું તમને બચાવી લઈશ ભગવાન નો કેસ ક્યારે હાથમાં લઈ લીધો છે તમારા દાદા ને છે ને ઉપડી ગયા અને એમ કે ના જમીન મારી છે બરાબર છે તમારી છે ભગવાન ની દુનિયા છે આખી બનાવેલી વાપરી કે હું જે આપણું આ જમીન ઉપર હજારો માણસો બદલાઈ ગયા દસ્તાવેજો માલિકો પણ માણસને એટલો બધો મોહ વળગેલો છે ને જીવનનો ધ્યેય પકડાતો નથી આપણે શું કરવાનું છે જીવનમાં અમારે યોગી મહારાજ વાત કરતા કે તમે બધા અમુક જાય છે ને દરિયામાં કે બે શેઠિયા દરિયા હોડીમાં બેઠા બે શેઠિયાઓ બે ક્યાં ચાર શેઠિયાઓ હતા પેલા તો સ્ટીમ્બર નોતી પ્લેન નોતા એટલે આફ્રિકાના પછી જતા હોય અને ખારવા ભાઈ હતા ને યુવાન છોકરો હતો એ હલેસા મારે એમાં શેઠિયાઓ તો નવરા અને ભણેલા વેપારી એટલે બુધ્ધિત હોય અને નો વાપ ગમે વાપરે પછી હોય એટલે પૈસો હોય તો પછી તમે જો જાન નો રાખો ને તો જાન ત્યાં વપરાય પાપમાંય વપરાય જાય પૈસો ધર્મની જગ્યાએ એ શેઠિયા હોય પૂછ્યું છોકરાને કે હું ભણ્યો છો કે કશું ભણ્યો નથી કે ઘડિયાળમાં જોતા આવડે કે મારે જરૂરી ન પડે મને જોતા નથી આવડતું તું એવું એટલે હલેસા મારીએ બપોરે આવે એટલે જમી લઈને હા જે બનતી જ કે ઘડિયાળ બળિયાળમાં જોતા મને ન આવડે અત્યારે તો ભરવાડો કોમ્પ્યુટર ચલાવે શીખી તને ઘડિયાળમાં જોતા નથી આવડતું તારી અડધી જિંદગી પાણીમાં ગઈ કે એમાં છે ને ખડક આવેલું દરિયામાં અણી વાળો પાણો હોડી જોડે ભટકાણો જોશ થઈ ગાબડું પડી ગયું હોળીમાં તે પાણી મળ્યું ભરાવા તે પેલા ખારવા ભાઈ પછી શેઠિયાઓને તરતા આવડે છે ભાઈ તમને સમજા કે ના કે મારી અડધી પાણી ગઈ ને તમારે આખી જ આવવાનું છે હવે અંદર ગાતા વાતા શીખ્યો સર્વે સૂર મેં એક રામ નામ બોલતા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂળ મેં બધું જીવનમાં કર્યું પણ જો ભગવાનનું શરણું નથી લીધું જીવનમાં કઈ કર્યું નથી રાજા તો દુર્યોધન પણ સફળ નથી ગયો એના કાકા વિદુરજી હતા નીતિ વાળા હતા ધર્મ વાળા હતા એનું નામ આજે દુનિયા યાદ કરે છે સફળ પૈસાથી કોઈ જીવનમાં જવાતું નથી પૈસો તો પાપીઓના ઘરમાં હોય છે એનથી કઈ વેલ્યુ નથી માણસની ભિખારીઓની દુનિયા પૂજા કરે છે જોવો તમે હનુમાનજી કાંઈ નહોતું એને એક પાય જલારામ બાપા કાંઈ નહોતું સબરીબાઈ મીરાબાઈ તુકારામ તુલસીદાસ એ કાંઈ નહોતું બેગ બેલેન્સ એજ્યુકેશન એ કાંઈ નહોતું કોલેજ સ્કૂલો કાંઈ આ જેના મંદિરો થયા છે કોઈ તમે નું મંદિર બાંધો કોઈ એક્ટર નું મંદિર બાંધો કોઈ જ કહેજો મને પગાર વગેરે અને સબરીભાઈનું નરસિંહ મહેતાનું મંદિર બાંધો બધા પગે લાગે જેને ઘરે કાંઈ નહોતું આજે એનું નામ છે પિત્તળ છે આ જગત થળકાટ છે ખાલી ડીમ પડી જ જાય સમય જાય એટલે પેઢીઓની પેઢીઓ ખાલા થઈ ગઈ તમે આજે તમારા ગઢામાં નામ તો આવડતું હશે તમને પણ એના ગઢામાં નું આવડે હાલો એનું એના ગઢામાં ને આવડે જે પેઢી પૂરું ને અને સબરીબાઈનું કેમ આવડી આપણી માસી હતા એ બહુ ભણેલા હતા કઈ વડાપ્રધાન હતા કશું ભણ્યા તો હાડી પહેરી નહોતી શરીરમાં એક દાગીનો પહેર્યો નથી ભગવાન સંપલકો જે જિંદગી પહેર્યું નથી ઝોપડીમાં જીવન ગાળ્યું અને એક સોપડી ભણેલા નહીં જંગલમાં જીવન ગાળનાર વ્યક્તિ એકવીસ લાખ વર્ષ પછી આજે સમાજ યાદ કરે છે એના ગુરુ માતંગ ઋષિ કીધું કે એકવાર રામ આવશે તારે ત્યાં કેટલા વર્ષ રાહ જોઈ છો તમે માસી બોર હતા રોજ વીણી આવે ને સાખી સાચી રાખે ખાતા નથી ને સાઠ વર્ષ રાહ છે રામાયણ લખે છે સાઠ વર્ષ સુધી રોજ બોર વીણી આવે આજે રામ આવશે વે શ્રદ્ધા આપણને તમારા ઘરે સંતો આવવાના હોય પગલા કરવા જો સરબત બનાવ્યું હોય પંદર મિનિટ બોર્ડ આવે ને તો પી જાય કે કાંઈ અહી આવે પી આવશે હવે તર જોઈ લેજો આપણી શ્રદ્ધા તો સખત હોય છે કબરીભાઈ સાઠ વર્ષ સુધી રાહ જોઈ કોઈ જોવે રામને નો જાવ તો જાય એઠા બોર ખાધા બોર હવે પેલા તો અત્યારે તો બોર બહુ હાઈબ્રીડ આવે મોટા જોડા બોર થઈ ગયા આવે પેલા છણી બોર હતા ઝીણા હાવ હવે એમાં સાખેલા હું જો હોય એંસી ટકા ઠળ હોય મને થોડુંક પડ હોય એમાં સાખ્યા હોય કે રામ ભગવાને આઈસરફરીને બોર નહોતા આપ્યા બેસર બોર ખાધા હોય એ બધા તમારે વ્યવહાર કેટલું લગ્નમાં ખવડાવી દીધું કોઈ કાકો નોંધતું નથી સબરીભાઈનું કેમ યાદ કરે દુનિયા ભગવાનનો જેને સંબંધ થયો એને ભાગ્યનો પાર નથી રાજા પરીક્ષિત ભાગવત ના કે છે પરિષિત રાજાને કે છે ભાગ્ય ઉદય ના બહુ જન્મ સમર્પિત સત્સંગ લભતે પુરુષો યદાહી બહુ જન્મ ના જેના ભાગ્ય ઉદય થયા છે એને ભગવાન નું પ્રાપ્ત થાય એને સંત આશા સંત નો સમાગમ મળે બધું દુનિયામાં મળશે તમને ભૂત દારા લક્ષ્મી પાપી કોભી હોય સંત સમાગમ હરિકા તુલસી દુર્લભીમાં દુર્લભ છે આ જીવનમાં દુર્લભ છે આપણે જીવન સફળ ભગવાન કરે આપણું રામ નો જન્મ સફળ થયો બોલા હનુમાનજી નો રામ તો ભગવાન હતા તો ના જન્મ સફળ કરે પણ હનુમાનજી નો જન્મ સફળ થયો કઈ જ્ઞાતિમાં થઈ થયા એ જ્ઞાતિમાં તો હનુમાનજી પૂછડું છે દુનિયા પૂજા કરે ની ભગવાન નું કામ કર્યું છે નીર સ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરી છે રામ રાજા થયા અયોધ્યાના તો હનુમાનજી કીધું નથી કે ભાઈ એમ તમારા માટે જીવન જોખમમાં મૂક્યું હવે કાદો બંગલો હારો બાંધ્યો શાંતિ તેમ રાજા છો હવે શાંતિ રહીએ અમે કશું નહીં અન જોઈ આપણે તો થોડીક મંદિરમાં સેવા કરી તો ભગવાન એટલું કામ કરી દેજો પાછું અમારું વ્યાપાર કરીએ ભગવાન જોડે નિરસ્વાર્થ ભાવે હનુમાનજી કેવી સેવાઓ કરી છે